નોટબંધી સમયે કમિશન લઈ નોટો બદલ્યાનો આરોપ. મહુડીના પ્રસિદ્ધ ઘંટા કર્ણ મહાવીર મંદિરના વહીવટમાં રૂપિયા 14 કરોડ અને 130 કિલો સોનામાં ગેરરીતિનો આરોપ. આદર્શ બેંકના મુકેશ મોદીએ પણ છેતરપિંડી કર્યાનો આરોપ. બંધીના સમયગાળા દરમિયાન અમારી ટ્રસ્ટના બે વ્યક્તિઓ શ્રી ભૂપેન્દ્રભાઈ વોરા અને શ્રી કમલેશ મહેતાનાઓ 20% કમિશન લઈ ટ્રસ્ટની અંદર નોટબંધીમાં નોટ બદલેલ છે, કે લોકો પોતાના નાણાં જે ભંડારમાં દાનપેટીમાં મૂકે છે એનું જે ભંડાર પત્રક બનાવવામાં આવે એ ભંડાર પત્રક બી એ લોકોએ બદલી નાખેલું. એટલે ક્યારેય બી આ નોટબંધીની અંદર જે નાણાં બદલાયેલા છે એ બદલાયેલા નાણાં સામે આવે નહીં. આ બાબતની હાલમાં જોઈન્ટ ચેરિટી કમિશનરની સાહેબની કચેરીમાં ફરિયાદ દાખલ કરેલી છે. એ ફરિયાદ દાખલ કરવામાં અરજદારમાં હું અંકિત મહેતા અને મારા પરિવારના બીજા ભાઈ જયેશ મહેતા એ બંને અમે લોકો એ ફરિયાદ દાખલ કરેલી છે. એની તપાસ હાલમાં ચાલે. એવા શ્રી મુકેશભાઈ મોદીના ખાસ સાથીદાર ઓળખીતા એ પણ શ્રી ભૂપેન્દ્રભાઈ વોરાએ જે તે સમયે આ સ્કેમના નાણાંથી સોનું ખરીદી તે સોનું પોલીસથી પબ્લિકથી છુપાવવા માટે હાલની તારીખમાં મહુડી સંકુલમાં આ સોનું મૂકી રાખેલું છે, જેની તપાસ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે, જેની નકલ બી અમે આપ સૌને આપેલી છે. હવે આવા ચડાવવા બોલીના કોઈપણ પત્રકો ભૂપેન્દ્રભાઈ વોરાએ સંઘમાં જમા કરાયેલા નથી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.